वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बधाना पेपर खूब सारा गया से भी आशा। आज आप ग्रामर सेक्शन स्टार्ट करिए, एनी अंदर नॉन वर्बल टेक्स्ट के जे नवमा धोरण में तो पूछाय छे, साथे साथे धोरण दस नी अंदर पण चार मार्क्स नी अंदर पूछाय छे अने बहु इजी में इजी टॉपिक छे। पेज नंबर 84 ऊपर पहेलू। हवे जो नॉन वर्बल टेक्स्ट अने एना पछीनुं चेप्टर छे वर्बल टेक्स्ट, तो आ बंने नी अंदर डिफरन्स शुं? तो नॉन वर्बल टेक्स्ट नी अंदर तमने कोई टेबल आपेलो हशे, कोई चार्ट आपेलो हशे, एनी अंदरथी तमारे प्रश्न छे एना जवाब छे लखवाना होय। ज्यारे वर्बल टेक्स्ट एटले शुं? तो के एने कॉम्प्रिहेन्शन आपणे कहीए छीए, કે એક પેરેગ્રાફ આપેલો છે કે જે તમારા લેસન સિવાય ન હોય, તમારા યુનિટ સિવાય ન હોય, અજાણ્યો પેરેગ્રાફ હોય અને એની અંદર તમારે પાંચ પ્રશ્ન આપેલા હોય એના જવાબ તમારે લખવાના હોય। આ બંને વર્બલ ટેક્સ્ટ અને નોન વર્બલ ટેક્સ્ટ બોર્ડની અંદર ચાર માર્ક્સની અંદર પૂછવામાં આવે છે। સેમ આ જ સ્ટાઇલથી, આ જ મેથડથી તમારે તૈયારી કરવાની છે। અત્યારે આ શીખી લીધું હશે તો નેક્સ્ટ યર તમારે આનો બેનિફિટ તમને મળશે। નોન વર્બલ કે જેની અંદર માહિતી છે એ કેવી રીતે આપેલી છે? તો કે એક ચાર્ટથી, એક ટેબલથી માહિતી વિસ્તૃત રીતે આપેલી નથી। વર્બલ ટેક્સ્ટની અંદર પેરેગ્રાફ આપેલો હોય, જ્યારે નોન વર્બલની અંદર ચાર્ટ અથવા ટેબલ હોય। તો જુઓ તમને 1 2 3 4 ચારે ચારની અંદર કેવી રીતે આપેલું છે તમને જવાબ છે એ આપેલા છે। આપણે પહેલો જોઈએ તો એની અંદર શું આપ્યું છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ડેટા એટલે કે માહિતી, નીચેની માહિતી વાંચો અને પ્રશ્નના જવાબ આપો। તમને સૌથી પહેલાં સમજૂતી માટે પ્રશ્ન અને જવાબ બંને આપેલા છે। તો પહેલું, પહેલાંની અંદર રિસિપ્ટ આપેલી છે એટલે કે પહોંચ આપેલી છે। તમે અહીંયા ફી ભરવા માટે આવો છો તો ઓફિસની અંદરથી તમને એક પહોંચ આપવામાં આવે છે કે આટલાથી આટલા મહિનાની આ વિદ્યાર્થીએ ફી ભરેલી છે, નીચે સ્કૂલનો સિક્કો હોય છે। તો એવી જ રીતે આ રિસિપ્ટ છે। હવે શેની રિસિપ્ટ છે આપણે જોઈએ, ડેટ 12 માર્ચ 2019 અને 12 માર્ચ, રિસીવ્ડ વિથ થેન્ક્સ ફ્રોમ મિસ્ટર ઓર મિસિસ કીર્તિ પટેલ। હવે કીર્તિ છે એ નામ પુરુષમાં પણ હોય અને સ્ત્રીમાં પણ હોય, કીર્તિભાઈ નામ પણ ઘણી બધી વખત છે। હવે અહીંયા કોણ છે એ આપણને ખ્યાલ નથી, પણ મિસ્ટર એન્ડ મિસિસ અથવા શ્રીમાન અથવા શ્રીમતી રિસીવ્ડ મેળવીને થેન્ક્સ આભાર અનુભવે છે। અ સમ ઓફ રૂપીસ, સમ એટલે રકમ, જુઓ બે શબ્દ છે સમ અને સમ, આ સમ એટલે રકમ। હવે આ રકમ પૈસાની પણ હોય અને દાખલાની પણ હોય, આપણે એમ કહીએ ને સમ્સ એટલે કે દાખલાઓ, એટલે રકમ અથવા દાખલો, અને સમ એસો એમી સમ એટલે થોડું, પૈસાની રકમ અથવા દાખલાની રકમ આપણે બોલીએ છીએ। તો સમ એટલે રકમ, કેટલી રકમ, ઓફ રૂપીઝ 30,000, થાઉઝન્ડ એટલે હજાર, 30 એટલે 30, 30,000 રૂપિયાની રકમ આપીને પહોંચ મેળવે છે। જુઓ કૌંસની અંદર તમને ડિઝિટમાં આપેલું છે 30,000 ઓનલી, ટોવર્ડ્સ ધ ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ તરફ, ટોવર્ડ્સ એટલે તરફથી, ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ એટલે કે પેમેન્ટ એટલે કે ચૂકવણી, ઓફ વર્લપુલ રેફ્રિજરેટર, કીર્તિભાઈ પટેલે અથવા કીર્તિબેન પટેલે 30,000 રૂપિયાનું રેફ્રિજરેટર લઈ અને સંપૂર્ણ ચૂકવણી કરેલી છે તે બદલ તેનો આભાર, આટલું આ કહેવા માગે છે। અને સાઇન ના વતી, કોની સહી છે, મોહિત શેટ્ટી, એટલે રેફ્રિજરેટર કોની પાસેથી ખરીદેલું છે, મોહિત શેટ્ટી પાસેથી।
હવે એની નીચે એના ક્વેશ્ચન્સ આપેલા જે જુઓ, વો હેઝ ગિવન ધીસ રિસિપ્ટ, આ રિસિપ્ટ કોણે આપેલી છે, હેઝ ગિવન પૂર્ણ વર્તમાન કાળ કોણે આપેલી છે, તો કે મોહિત શેટ્ટીએ. તો જવાબ જુઓ, પહેલો જવાબ છે મોહિત શેટ્ટી હેઝ ગિવન ધીસ રિસિપ્ટ. પછી વોટ ઇઝ ધ એમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ, રિસિપ્ટમાં કેટલી રકમ આપેલી છે, અમાઉન્ટ એટલે રકમ, તો 30,000ની રકમ છે. ધ અમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ ઇઝ 30,000. પછી ત્રીજો પ્રશ્ન, વો હેઝ પેઇડ ધ અમાઉન્ટ, હેઝ પેઇડ ચૂકવેલી છે, અમાઉન્ટ રકમ, કોણે રકમ ચૂકવેલી છે, તો જવાબ આવશે મિસ્ટર કીર્તિ પટેલ. તમે મિસિસ પણ લખી શકો, કીર્તિબેન પણ હોય ને કીર્તિભાઈ પણ હોય, આ વસ્તુ શ્યોર છે. આગળ, મિસ્ટર કીર્તિ પટેલ હેઝ પેઇડ ધ એમાઉન્ટ. પછી ફોર વોટ, શાના માટે, હેઝ મિસ્ટર પટેલ પેઇડ ધ એમાઉન્ટ, મિસ્ટર પટેલે શાના માટે આ રકમ ચૂકવેલી છે, તો ફોર ધ રેફ્રિજરેટર. મિસ્ટર પટેલ હેઝ પેઇડ ધ એમાઉન્ટ ફોર અ રેફ્રિજરેટર. તો આ રીતે બહુ ઇઝીમાં ઇઝી ટોપિક છે, માત્ર તમારે ઉપરથી વાંચી અને પછી પ્રશ્નના જવાબ છે તમારે લખવાના છે. રોકડે રોકડા 4 માર્ક્સ છે તમને આના મળે. આપણે અત્યારે સતરંગ પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછેલું છે, માર્ક્સ છે આપણને 50 જ માર્ક હતા એટલા માટે, પણ બોર્ડની પરીક્ષાની અંદર 80 માર્કનું પેપર હોય એટલા માટે આ 4 એક એક પ્રશ્નનો એક એક જવાબનો તમને 1 માર્ક પૂરો તમને આપવામાં આવે. એટલે વ્યવસ્થિત રીતે શીખી લેવું સહેલું છે, આની અંદર કોઈ ખાસ શીખવા જેવું પણ નથી, પણ એક વખત તમે આ વસ્તુ સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે છે. આ શરૂઆતનો જે નોન વર્બલ છે એટલા માટે ઇઝી છે, જેમ જેમ આગળ જશો એમ શું થશે કે 3 પ્રશ્નો સહેલા હશે, પણ ચોથો એકાદો પ્રશ્ન એની અંદર છે એ એવો ટ્રિકી મૂકી દેશે કે તમને પ્રશ્ન પણ સમજાવો પહેલાં સમજાય તો તમે એનો જવાબ છે એ લખી શકો. પછી જુઓ બીજું આપેલું છે, તો એની અંદર શું આપ્યું છે, સુરેશભાઈ અને નેહાબેન, તો એમના એક ગૌરવ અને બીજું છે ગીતાંજલિ, એને 2 સન છે, સુરેશભાઈ અને નેહાબેનના 2 સન ગૌરવ અને પ્રતિક. પછી એને વાઇફનું નામ આપેલું છે, ગૌરવની વાઇફનું નામ છે સંધ્યા અને પ્રતિકની વાઇફનું નામ છે ગીતાંજલિ. ફરીથી ગૌરવ અને સંધ્યાને ટીના નામની એક ડોટર છે અને ગીતાંજલિ અને પ્રતિકને 2 ડોટર એન્ડ સન, અથવા બંને સન, આવું જસ્મીન છે એ બોયનું નામ પણ હોઈ શકે, અમન અને જસ્મીન નામના 2 ચાઇલ્ડ છે. તો આ આખો ફેમિલી ચાર્ટ તમને આપેલો છે. તો એની નીચે પેરેગ્રાફ આપેલા છે, જુઓ, હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ધ સુરેશભાઈ હેવ. હવે આની અંદરથી તમને ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે શું ખ્યાલ આવી જોઈએ. ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પ્રપૌત્ર, તમારા દાદા છે બરાબર, તો દાદાના તમે શું થાવ, તો કે પ્રપૌત્ર, દાદા છે એના સનના સન, ખબર પડે છે આ રીતે. તો પ્રપૌત્ર સુરેશભાઈને કેટલા પ્રપૌત્ર છે, તો જવાબની અંદર જુઓ તમને પહેલો જવાબ શું આપેલું છે, 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. પછી આપણે એવું નથી જોવાનું કે આ સન છે કે ડોટર છે, કુલ કેટલા, તો કે 3. જુઓ કોણ કોણ આવશે, ટીના, અમન અને જસ્મીન, તો 3 એના દોહિત્ર થયા. પછી બીજું, હાઉ આર જસ્મીન એન્ડ ટીના રિલેટેડ. ઇઝી આપણને દેખાય છે, પણ જો શબ્દ અને પ્રશ્ન બંને સમજમાં આવે તો જસ્મીન અને ટીના રિલેશનની અંદર શું થાય છે, તો શું થાય, આપણે સાદી ભાષામાં પહેલાં જવાબ નક્કી કરી લઈએ, તો શું થાય, તો કે કાકા અદાના કઝિન્સ થાય. રેડી, હવે આપણે અહીંયા શું લખવું પડે, તો જવાબની અંદર જુઓ તમને આપેલું છે,
जस्मिन एंड टीना आर कजिन्स, पितराई भाई बहन. આપણે એકદમ કહેવાય ને કે ચોપડીનો શબ્દ આપણે લેવો હોય તો એને આપણે પિતરાઈ ભાઈ બહેન કહીએ છીએ, અને આપણે બોલતા હોય તો કઝિન્સ બોલીએ. આગળ ત્રીજું, હાઉ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ? અમન અને ગૌરવ બંને સંબંધમાં શું છે? તો ગૌરવ કોણ છે? તો કે સુરેશભાઈનો સન છે. અને અમન કોણ છે? તો કે પ્રતિકભાઈનો સન છે. તો અમન, ગૌરવભાઈ છે અમનના કાકા થાય અથવા અદા થાય, તો એનું આપણે ઇંગ્લિશ લેવું છે તો કઈ રીતે આપણે લખી શકીએ? તો કે અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ. અમન ગૌરવનો ભત્રીજો છે, એટલે ગૌરવભાઈ કાકા થઈ ગયા. આ રીતે તમારે જવાબ છે સેટ કરીને લખવું પડે. તમારી પાસે ગુજરાતી વસ્તુ તૈયાર હોય પણ એનું ઇંગ્લિશ તમને ખ્યાલ હોય તો જ તમે જવાબ લખી શકો. આગળ, હાઉ આર નેહાબેન એન્ડ પ્રતિક રિલેટેડ? હવે નેહાબેન કોણ છે? તો સુરેશભાઈના વાઇફ છે. અને પછી શું પૂછ્યું આપણને? તો કે ગૌરવ અને અમન કઈ રીતે સંબંધમાં છે? તો જવાબ કઈ રીતે આવશે જુઓ, નેહાબેન છે એ પ્રતિકના પિતા છે, સોરી પ્રતિકના માતા છે. આ રીતે તમને જે ફેમિલી ચાર્ટ આપ્યો છે એની અંદર સૌથી પહેલાં તમારે ગુજરાતીની અંદર જોઈ લેવાનું કોણ કોના કાકા થાય છે, કોણ કોના દાદીમાં થાય છે. આપણને અહીંયા ગ્રાન્ડ મધર શબ્દ આપ્યો નથી, પણ અમન, જસ્મીન અને ટીના આ ત્રણેયના દાદીમાં કોણ થાય? તો કે નેહાબેન થાય. તો પ્રશ્ન વાંચો પછી સૌથી પહેલાં તો તમારે ચાર્ટની અંદર જોઈ લેવાનું કે કઈ રીતે જવાબ છે લખાશે, અને પછી તમારે લખવું. ક્લિયર? હવે આપણે ત્રીજો, ચોથો, પાંચમો આ બધાની અંદર તમને જવાબ છે એ આપેલા છે. ત્રીજાની અંદર શું આપ્યું છે જુઓ, એપ્લિકેશન ફોર સ્કોલરશીપ ફોર ધ યર 2019 એન્ડ 2020, 2019-20ની અંદર જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેના માટેની અરજી. એપ્લિકેશન એટલે અરજી, સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ, અને ફોર ધ યર એટલે એ વર્ષ માટે. હવે કોનું ફોર્મ છે? તો કે દિવ્યા મનુભાઈ શાહ, સ્ટાન્ડર્ડ 9A. માર્ક્સ સ્કોર્ડ, સ્કોર્ડ એટલે પ્રાપ્ત કરેલા છે. કેટલા માર્ક્સ એને પ્રાપ્ત કરેલા છે? તો ટકાવારીની અંદર આપેલું છે જુઓ 82%. ઇન સ્ટાન્ડર્ડ 8C, આઠમા ધોરણની અંદર એણે 82% મેળવેલા છે, અને નવમાની અંદર એને સ્કોલરશીપ પ્રાપ્ત થશે. ઇન ધ યર 1890, 2018-19ની અંદર એણે આઠમું ધોરણ પાસ કરેલું છે. ફાધર્સ ઓક્યુપેશન, ઓક્યુપેશન એટલે વ્યવસાય, પિતાનો વ્યવસાય ચીફ એકાઉન્ટન્ટ, જેને આપણે CA તરીકે ઓળખીએ છીએ. એકાઉન્ટન્ટ એટલે શું? કે જે કોઈ પણ કંપનીની અંદર જે ખાતું હોય એનો આવક અને જાવકનો જે હિસાબ રાખે એને CA કહેવાય, ચીફ એકાઉન્ટન્ટ. આગળ, પટેલ ટ્રાવેલ્સ કઈ કંપની, કોની સાથે જોડાયેલા છે એમના પિતા? તો કે પટેલ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા છે. તો આ જે ચીફ એકાઉન્ટન્ટ છે એ શું કાર્ય કરશે? પટેલ ટ્રાવેલ્સ નામની જે અત્યારે કંપની કે જે બિઝનેસ ચાલે છે એનો આખા વર્ષની આવક અને જાવકનો હિસાબ રાખશે. આગળ, ફાધર્સ ઇન્કમ, પિતાની ઇન્કમ એટલે કે આવક, ₹50,000 per month, મહિનાની 50,000 રૂપિયાની ઇન્કમ છે. હવે પ્રશ્ન આપેલો છે પહેલો, વોટ ઇઝ ધીસ ડેટા, આ માહિતી શું છે? તો સૌથી પહેલાં આપણે માહિતી શું છે? તો કે સ્કોલરશીપનું ફોર્મ છે, સ્કોલરશીપની અરજી છે. તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ? જુઓ નીચે તમને જવાબ આપેલો છે, ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર સ્કોલરશીપ, આ શિષ્યવૃત્તિ માટેની અરજી છે.
What was Divya's score in standard 8? धोरण 8 ની અંદર દિવ્યાએ કેટલા માર્ક્સ પ્રાપ્ત કરેલા છે? તો આપણને ટકાવારીમાં જ આપ્યું છે, આપણે એમ જ જવાબ લખવાનો છે. દિવ્યા હેડ સ્કોર. હવે જો આની અંદર તમારે ખાસ ધ્યાન એ રાખવાનું, ટેન્સ વાક્ય રચના પ્રોપર હશે તો જ તમારો જવાબ પૂરો એક માર્ક તમને મળે. જો એની અંદર ટેન્સને લગતી કોઈ ભૂલ હશે, વાક્ય રચના ખોટી હશે, તો સીધો તમારો અડધો માર્ક ત્યાં કટ થઈ જાય. એટલે આ વસ્તુ જેટલી ઇઝી લાગે છે એટલી ઇઝી પછી છે નહીં. ક્લિયર? સેન્ટેન્સ પેટર્ન ખાસ ગોઠવણી વ્યવસ્થિત હોય તો જ તમને પૂરો માર્ક મળી શકે. આપણને પ્રશ્ન વોઝથી પૂછેલો છે, તો ભૂતકાળમાં પ્રશ્ન છે. મેળવી લીધા હતા જે તે સમયે આઠમા ધોરણની અંદર એની ક્રિયા છે પૂરી થઈ ગઈ છે. તો ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા માટે બે કાળ વપરાય. એક તો સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં આપણે લાસ્ટ અથવા તો ગઈકાલે, યસ્ટરડે, જે ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ હોય એના માટે વાપરીએ છીએ. પણ લાંબા સમય પહેલાં જ્યારે જે તે સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એના માટે આપણે પૂર્ણ ભૂતકાળ વાપરીએ. તો પૂર્ણ ભૂતકાળ મેં તમને શીખવી દીધો છે, એની અંદર હેડ પ્લસ V3નો ઉપયોગ થાય. તો જુઓ, તમને જે જવાબ આપેલો છે ને એની અંદર પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. દિવ્યા હેડ સ્કોર્ડ. દિવ્યાએ માર્ક્સ પ્રાપ્ત કરેલા હતા 82% ઇન સ્ટાન્ડર્ડ 8, ધોરણ 8ની અંદર. આ વાક્યની અંદર પ્રશ્નમાં ભલે વોઝ આપેલું છે પણ જવાબ પૂર્ણ ભૂતકાળમાં આવ્યો. પ્રશ્ન સાદા ભૂતકાળમાં હતું એટલે ટેન્સની આપણે ખાસ તકેદારી લેવાની છે. પછી વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યાસ ફાધર. દિવ્યાના પપ્પાની આવક શું છે? તો જવાબની શરૂઆત ક્યાંથી થશે? દિવ્યાસ ફાધર્સ એપોસ્ટ્રોફી એસ આવશે, ઇન્કમ. આટલું પ્રશ્નમાંથી બેઠે બેઠું આપણે લખવાનું છે. ઇઝ પછી ઉપર છેલ્લે કોઠાની અંદર આપેલું છે ₹50,000 પર મંથ. દર મહિને 50,000ની આવક છે. ચોથો પ્રશ્ન, વોટ ઇઝ દિવ્યાસ ફાધર. હવે જો જ્યારે કોઈ સામાન્ય રીતે પિતાનો જ વ્યવસાય આપણે તમારે આવશે, પણ જ્યારે કોઈનો વ્યવસાય જાણવાનો છે ત્યારે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ વસ્તુ આપણે WH ક્વેશ્ચન્સ જ્યારે શીખા ત્યારે વોટની અંદર મેં તમને એક પોઈન્ટ લખાવ્યો હતો કે કર્મ જાણવા માટે તો વપરાય જ છે, શુંથી પ્રશ્ન જ્યારે પૂછો ત્યારે તમને કર્મ મળશે અને વોટથી પ્રશ્ન બનશે. પણ જ્યારે વ્યવસાય જાણવાની વાત હોય ત્યારે પ્રશ્ન વોટથી બનાવવામાં આવે છે. અથવા તમને WH ક્વેશ્ચન્સની અંદર એક પ્રશ્ન મેં તમને ટેસ્ટની અંદર પણ પૂછેલો છે, તમને એવું કીધું છે કે મહેશ ઇઝ અ સેલર, મહેશ ખલાસી છે, અથવા સોલ્જર, મહેશ ઇઝ અ સોલ્જર. તો સોલ્જરની જે અંડરલાઇન છે તો કઈ રીતે પ્રશ્ન બનશે? હુ ઇઝ સોલ્જર? નહીં તો જવાબ કરતાથી આવશે. તો ત્યારે પ્રશ્ન વોટથી બનશે. વોટ ઇઝ મહેશ? મહેશ શું છે? તો જવાબની અંદર વ્યવસાય આવશે. એવું નહીં આવે કે મહેશ છોકરો છે, એ તો આપણને ખ્યાલ જ હોય મહેશ કોણ છે, પણ એનો વ્યવસાય છે જવાબની અંદર આવે. દિવ્યાના પિતા શું છે? તો કે એકાઉન્ટન્ટ છે. આગળ જવાબ આપણે કઈ રીતે લખી શકીએ? દિવ્યાસ ફાધર ઇઝ, હવે એકાઉન્ટન્ટ જ્યારે આપણે લખીએ ત્યારે આર્ટિકલ એન આપણે લખવું પડે ખાસ, એનો પણ માર્ક્સ આની અંદર કવર થાય. દિવ્યાસ ફાધર ઇઝ એન એકાઉન્ટન્ટ. દિવ્યાના પિતા CA, ચીફ એકાઉન્ટન્ટ છે. પછી ચોથું છે, ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મિસ્ટર વર્મા. મિસ્ટર વર્માની રૂટીન લાઈફનું ટાઈમ ટેબલ આપેલું છે. મિસ્ટર વર્મા છે એ 7:30 વાગ્યે શું કરે છે? ગો ફોર અ વોક, ચાલવા માટે જાય છે. 9 AM સવારે 9 વાગ્યે બ્રેકફાસ્ટ કરે છે. 10 વાગ્યે પછી
टू आपेलू छे एटले के दस थी बार शू करे छे सी पेशंट्स एट लाइफ केर हॉस्पिटल पेशंटनी तपास करे छे कई जगह तो के लाइफ केर हॉस्पिटल पची एक वागिए हवे तमने एएम अने पीएम नो ख्याल हसे एएम एटले शू तो के रात्रिना बार वाग्या थी बपोरना बार वाग्या सुधीनो समय एटले एएम अने बपोरे बार वाग्या थी रात्रिना बार वाग्या सुधीनो समय एटले पीएम अत्यारे तमे मोबाइलनी अंदर जुओ तो तमने एएम अने पीएम आपी ज देवामां आवे छे પણ સપોઝ તમને ન આપેલું હોય તો તમને કઈ રીતે ખ્યાલ આવે તો કે રાત્રિના 12થી બપોરના 12 એએમ ગણાશે ફિટ ઘડિયાળની અંદર બપોરે 12 વાગશે એટલે એએમમાંથી શું થઈ જશે પીએમ થઈ જશે એટલે ખાસ જ્યારે આપણે લખીએ ને ત્યારે જોવાનું કે આપણને એએમ આપેલું છે કે પીએમ આપેલું છે સામાન્ય રીતે પીએમ આપેલું હોય તો કાં તો બપોરનો સમય હોય અને કાં તો સાંજનો સમય હોય આગળ ચાર વાગ્યે 4 થી 8 વાગ્યા સુધી ફરીથી શું કરે છે તો કે ક્લિનિક ચલાવે છે એટલે મિસ્ટર વર્મા છે એ ડૉક્ટર છે આવું આપણે કહી શકીએ કે 10 થી 12 પેશન્ટને તપાસે છે અને 4 થી 8 તપાસે છે તો પહેલો જ પ્રશ્ન છે જુઓ વોટ ઇઝ મિસ્ટર વર્મા હમણાં જ આપણે ચર્ચા કરી કે જ્યારે વોટ પછી વ્યક્તિનું નામ આપેલું છે તો જવાબ હંમેશા વ્યવસાયથી આવશે હવે મિસ્ટર વર્મા શું છે તો જવાબમાં શું આવશે તો આપણને ખ્યાલ આવી જાય કે પેશન્ટને ચેક કરે તો સ્વાભાવિક છે ડૉક્ટર જ હોય મિસ્ટર વર્મા ઇઝ અ ડૉક્ટર પછી બીજું વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 AM વેર એટલે ક્યાં મિસ્ટર વર્મા 11 વાગે ક્યાં છે આપણને 10 થી 12 નો સમય આપેલો છે એમાં શું લખ્યું જુઓ સી પેશન્ટ્સ એટ લાઈફ કેર હોસ્પિટલ તો ક્યાં હશે હોસ્પિટલ મિસ્ટર વર્મા ઇઝ એટ લાઈફ કેર હોસ્પિટલ એટ 11 AM આ બધી જ વસ્તુ તમારે ઉપરથી પકડીને નીચે મૂકવાની છે પણ સેન્ટેન્સ પેટર્ન તમારી પરફેક્ટ હોવી જોઈએ આની અંદરથી એટ જે સ્થાન બતાવે છે આ પ્રીપોઝિશન પણ જવું ન જોઈએ અને એના પછીના ઓલાની અંદર આપેલું છે એટ તો સમય અને સ્થળ સાવ એકદમ ઇઝી વસ્તુ આપણે કહીએ ને તો જ્યારે ગુજરાતીની અંદર એ ઉચ્ચાર થતો હોય દુકાને ઘરે વાગ્યે 8 વાગ્યે 9 વાગ્યે પપ્પા ક્યાં છે તો કે ઘરે છે જ્યારે છેલ્લે એ પ્રત્યય લાગુ પડતો હોય ત્યારે એટ આવશે બરાબર પછી હું સવારમાં ચાલવા જાઉં છું તો સવારમાં તો એના માટે કયો પ્રિપોઝિશન લાગુ પડે છે માં માટે તો કે આપણને બધાને ખ્યાલ જ છે માં એટલે ઇન તો જ્યારે પ્રિપોઝિશન લગાડવું હોય ત્યારે ઉચ્ચાર ઉપર ખાસ ધ્યાન દેવાનું સવારમાં આવું બોલવું છે તો ઇન ધ મોર્નિંગ આવશે પણ સવારે 9 વાગ્યે સવારે 7 વાગ્યે તો આપણે 8 9 AM 8 7 AM આ રીતે જવાબ છે એ લખવો પડે આ એટ છે એ સમય અને સ્થળ બંને માટે વપરાય છે આપણને જુઓ સેન્ટેન્સ તમે વાંચો તો બીજા જવાબની અંદર એટ લાઈફ કેર હોસ્પિટલ એટલે કે લાઈફ કેર હોસ્પિટલે તો પાછળ કયો પ્રત્યય આવ્યો એ પ્રત્યય કેટલા વાગ્યે તો કે 11 વાગ્યે ફરીથી પ્રત્યય એ એટલે શું આવ્યું એટ ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું એ ઘરે ઓફિસે આ રીતે જ્યારે પ્રત્યયો આવે ત્યારે એટ આવશે પણ એમ કેવું છે બગીચામાં તો શું આવશે ઇન ઇન ધ ગાર્ડન લગભગ સેન્ટેન્સ તમે આ બધા હવે કોમન થઈ ગયા છે ઇન ધ મોર્નિંગ ઇન ધ ગાર્ડન બરાબર ઇન ધ સ્કૂલ તો જ્યારે શાળાએ આવું કેવું છે તો એટ આવશે બરાબર શાળામાં હોઉં છું શાળાએ હોઉં છું શાળામાં હોઉં છું તો બંનેની અંદર પ્રિપોઝિશન અલગ અલગ આવશે એટલે આ સૌથી
આપણને એવું થાય કે પ્રિપોઝિશન એટલે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, આ બધું તો બહુ ઇઝી છે, પણ ના, અમુક પ્રિપોઝિશનના બે પ્રિપોઝિશનને તમે ડિફરન્સ જુઓ એટલે લાંબો ફેરફાર એની અંદર જોવા મળે છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. એટ વોટ ટાઈમ, જુઓ, એટ સમયે, ટાઈમ એટલે સમય, પણ એની પછી એટ પ્રિપોઝિશન લાગેલું છે, તો કયો આખો શબ્દ કયો બની ગયો? એટ વોટ ટાઈમ, કયા સમયે, ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ, ઘરે, ફોર લંચ. ક્યાં સમયે મિસ્ટર વર્મા બપોરે ઘર, સોરી, બપોરના ભોજન માટે ઘરે હોય છે? તો ઘરે, બપોરે, કયા સમયે, આ ત્રણ ત્રણ શબ્દની અંદર છેલ્લે એ પ્રત્યય આવેલો છે, તો પ્રિપોઝિશન એટ લાગેલું છે. આ એટ છે એ પ્રિપોઝિશન છે. આપણે ઇન, ઓન, અંડર, નિયર આ બધું શીખી ગયા છીએ ને, એવી જ રીતે એટ છે એ પ્રિપોઝિશન છે. હું તમને આગળ પ્રિપોઝિશન અને કન્જક્શન શીખવાડીશ જ, પણ અત્યારે ટેમ્પરરી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઘણી બધી વખત આવું બનશે કે તમને કોઈ પણ શબ્દ છે એની નીચે અન્ડરલાઇન કરી દે અને કે આ શબ્દ ગ્રામેટિકલી શું છે, કર્તા, ક્રિયાપદ, કર્મ, કન્જક્શન, પ્રિપોઝિશન, મોડેલ વર્બ્સ, આ શબ્દ છે વ્યાકરણની ભાષામાં શું છે, આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે. આગળ, વેન ઇઝ મિસ્ટર, આપણે વાત કરતા હતા મિસ્ટર વર્મા ક્યાં સમયે બપોરનું ભોજન લે છે, તો 1 વાગ્યે લે છે. કઈ રીતે આપણે જવાબ લખશું? મિસ્ટર વર્મા ઇઝ એટ હોમ ફોર લંચ. આ શબ્દ કન્ટિન્યુ લઈ લેવાની આખી વાક્ય રચના, જેથી કરીને તમારી સેન્ટેન્સ પેટર્ન વિખાય નહીં. છેલ્લે આપણે જવાબમાં શું આવશે? 1 PM, 1 વાગ્યે. ચોથો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. વેન ઇઝ મિસ્ટર વર્મા એટ હિઝ ક્લિનિક. વેન એટલે ક્યારે, ક્યારે મિસ્ટર વર્મા તેના ક્લિનિકે, ક્લિનિક પર હોય છે, ક્યારે હોય છે? તો પછીનું આપણે જોવાનું છે, છેલ્લે આપણને શું આપ્યું છે? 4 PM to 8 PM, એટલે કે બપોર પછી 4 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. મિસ્ટર વર્મા ઇઝ એટ હિઝ ક્લિનિક ફ્રોમ 4 PM to 8 PM. આ રીતે જવાબ છે લખાશે. તો આજે આપણે 4 સોલ્વ કર્યા. હવે તમારે હોમવર્કની અંદર જે જવાબ આપેલા છે એ નોન વર્બલ ટેક્સ્ટને તમારે રિવિઝ જોઈ લેવાના છે એક વખત. હવે પછીના લેક્ચરની અંદર આપણે શું કરશું? જે એક્સરસાઇઝ આપેલી છે એને આપણે સોલ્વ કરશું. તમારે હોમવર્કમાં 5, 6 અને 7 એક વખત જોઈ લેવાના છે. કોઈ શબ્દ જો ન સમજાણો હોય તો એને એક વખત રાઉન્ડ કરી લેજો. જ્યારે આપણે સ્કૂલે ભેગા થશું ત્યારે આ વસ્તુ સોલ્વ કરી નાખશું. ત્યાં સુધી ગુડ બાય.